સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહેસાણા નગરપાલિકામાં 44 પૈકી 37 ભાજપના અને 7 કોંગ્રેસના સભ્યો ચૂંટાયા હતા. આજે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી, જે અનુસાર મહેસાણા નગરપાલિકાના નવીન પ્રમુખ તરીકે વર્ષાબેન મુકુંદભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે કાંચીભાઈ દેસાઈની વરણી કરવામાં આવી હતી. ઉપરાંત કારોબારી ચેરમેન પદે કૌશિકભાઈ વ્યાસ અને શાસક પક્ષના નેતા પદે કીર્તિભાઈ શંકરભાઈ પટેલ તેમજ દંડક પદે વિનુભાઈ શિવરામભાઈની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી નવીન વરાયેલા હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વિનોદ મકવાણા, બ્યુરો રિપોર્ટ, બનાસરત્ન ન્યૂઝ, મહેસાણા. આપણા લોકલાડલા ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ સાહેબનું એક સ્વપ્ન છે કે મહેસાણા નંબર વન બનાવવું છે. એ દિશામાં મહેસાણા શહેરના મતદારોએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ જંગી બહુમતીથી એટલે કે 37 સીટોથી વિજય બનાવ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના અમારા નવા વરાયેલા પ્રમુખશ્રી એમને બધા જ સર્વસંમતિથી ચૂંટાયા છે. અને જે શહેરના વિકાસના કામો, જેવું કે તમે જાણો છો સૌ કે ગત વર્ષમાં જે સિટી બસ શહેરનું પરિવહનનું મુખ્ય સાધન હતું એ કોંગ્રેસે ફક્ત ને ફક્ત ખાડે ચડાવેલું હતું, એને તાત્કાલિક પૂર્ણ થાય અને શહેરજનોને સુવિધા મળે દિશામાં કામ કરવું છે. જે ગટરના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, એ બધા જ કોર્પોરેટને સાથે રાખીને અમે ઝડપથી એનો નિકાલ એવું કામ કરવા માગીએ છીએ. બહુ જલ્દીથી અમે એની જે કાયદેસરની પેપર વર્ક થતું હોય એ જે સમય લાગે એ સમયમાં જ એનું અમે પ્રથમ દ્રષ્ટિએ કામ કરવા માગીએ છીએ.